હાલમાં તમામ લોકોમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ચિંતા, ખાવાની ખોટી આદતો અને ઠંડીના કારણે હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. હાલમાં જ રાજકોટની જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ચાલુ ક્લાસ દરમિયાન હૃદયરોગના હુમલાથી મોત થયું અને પરિવાર પર આભ ફાટ્યું. જોઈએ વિશેષ અહેવાલ. ઠંડીને કારણે શાળામાં મોત, રાજકોટમાં હદે કંપાવનારી બની ઘટના. પરિવારનો દાવો, ઠંડીને કારણે શાળામાં બાળકીનું મોત. જસાણી સ્કૂલમાં વિદ્યાર્થીનીનું અચાનક મોત. 8માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મૃત્યુ. રિયાના માતાએ ગંભીર આક્ષેપ સાથે કરી વિનંતી. ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું છે. જી હા, આવી જ કંઈક કરુણ ઘટના પલવારમાં બની છે. રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી હવેલી જસાણી સ્કૂલમાં ચાલુ લેક્ચર દરમિયાન સવારે ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અચાનક બેભાન થઈ જતા તેને સ્કૂલ વાનમાં જ રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ. ત્યાં હાજર ડોક્ટરે વિદ્યાર્થીનીને જોઈને તેને મૃત જાહેર કરી. આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવિયા પોલીસને જાણ કરી હતી. સાથે જ મૃતકના સ્વજનોને જાણ કરતા તેઓ પણ સરકારી દવાખાને પહોંચી ગયા હતા. તેમજ હોસ્પિટલ ચોકીના કર્મચારીઓએ એન્ટ્રી નોંધી સમગ્ર ઘટના અંગે માલવિયા પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક સરકારી હોસ્પિટલે પહોંચી હતી. તેમજ શાળાના સ્ટાફે રિયાના પરિવારને આ અંગે જાણ કરતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને વહાલી દીકરીનો મૃતદેહ જોઈ પરિવારજનો ભાંગી પડ્યા હતા. આવી દુઃખદ ઘટના મારી દીકરી સાથે થઈ એવી કોઈ પણ સાથે ન થાય એટલા માટે મારું કહેવું છે સ્કૂલવાળાઓને કે શિયાળામાં બની શકે તો સ્કૂલનો ટાઈમ તમે મોડો રાખો, વહેલો સવારના વહેલો ન રાખો. છોકરાઓને આટલી કડકડતી ઠંડીમાં આવવું પડે, ઇવન તમે એને સ્વેટર પહેરવા માટે પણ મજબૂર કરો કે સ્કૂલના જ સ્વેટર પહેરીને આવો તો છોકરાઓને એમાં ઠંડી ન ઝીલી શકે. જાડા જેકેટ પહેરીને આવે તો આવવા દો એને. સમગ્ર ઘટના અંગે માહિતી આપતા પરિવારજનોએ જણાવ્યું હતું કે સવારે 7 વાગે સ્કૂલ પહોંચ્યા પછી રિયા સ્કૂલ ક્લાસમાં પ્રાર્થના પછી લેક્ચર દરમિયાન બેભાન થતા હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મૃત્યુ થયું. આ સંદર્ભે પોલીસે મૃતદેહને ફોરેન્સિક લેબમાં મોકલી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. રિયાના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. તો બીજી બાજુ કોઈ પ્રકારની દવા લેતી ન હોવાની સ્પષ્ટતા કરતા પરિવારજનોએ કહ્યું કે તેને કોઈ પણ પ્રકારનો રોગ ન હતો કે કોઈ પણ પ્રકારની દવા પણ લેતી ન હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. જો કે આવી અન્ય કોઈ ઘટના શાળામાં ના બને તે માટે શાળાને પણ સમય મોડો કરવા પરિવારજનોએ વિનંતી કરી હતી. કેમેરામેન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ.